बात करें भिलोड़ा ने, भिलोड़ा में कांग्रेस ना गढ़ में मोटू गाबड़ू सर्जाय। किरण ब्रह्मा ना पूर्व धारासभ्य ना पुत्र भाजप में जोड़ाया था। पूर्व धारासभ्य ना पुत्र दिलीप कटारा भाजप में जोड़ाया था। कटाराए कांग्रेस तरफ थी टिकट माटे दावेदारी नोंधावी थी। टिकट न मळता कांग्रेस साथे छेड़ो फाड़ी तेओ भाजप में जोड़ाया। अमित शाह की हाजरी में भाजप नो खेस धारण कर्यो हतो। दिलीप कटारा तेमना कार्यकरों साथे भाजप में जोड़ाया छे। મને કોંગ્રેસમાં રહીને કંઈ પણ વિકાસ થાય એમ મને લાગતું નથી। ત્યારે મારા સમાજના સમગ્ર વિસ્તારના માટે આ વિકાસ માટે કે જે વિકાસ કોણ કરશે કે અત્યારે ચાલુ સરકાર ભાજપની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સતત વિકાસશીલ એક પાર્ટી છે અને એના લીધે મને આ હવે ભવિષ્ય કોંગ્રેસનું કંઈ દેખાતું નથી અને એનો કોઈ ઉજળો તક નથી। એટલે મને સ્વેચ્છાએ અને મને નિર્ણય લઈ લીધો કે હવે આ પરિવારને કે આ સમાજનો જે વિકાસ કરવો હોય તો ચાલુ સરકારમાં રહેવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીમાં રહેવું। અમારા વાઘપુર ગામના પૂર્વ ધારાસભ્ય કલજીભાઈ કટારાના સુપુત્ર એવા દિલીપભાઈ કટારા સાહેબ આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આમ તો કોંગ્રેસમાં ઘણા સમયથી કામ કરતા હતા અને ભિલોડા મેઘરજ વિધાનસભા સીટના અંદરે પોતે દાવેદાર પણ હતા। તેમ છતાં એમને વિચારધારાને અવગણના થતા એમણે મનોમન એવું વિચાર્યું કે જ્યારે ગુજરાતના આપણા પનોતો પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન પદે હોય અને અમિત શાહ સાહેબ ગૃહ રાજ્યમંત્રીના પદે હોય અને આજે એવો રૂડો અવસર છે, સૌનો સાથ સૌનો વિકાસ એ વિચારધારા સાથે ચાલતી આ બીજેપી સરકાર અને એ વિચારધારા સાથે જોડાઈને એમના સાથે વણાઈને આજે એમણે મનોમન એવો વિચાર કર્યું કે આજે ખરેખર કોંગ્રેસને તિલાંજલિ આપી અને બીજેપી સરકાર સાથે જોડાઈ જઈએ।